ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી ચારનગરની 5 મહિલાઓની ગેંગ ખરીદી કરવાના બહાને કિચન માર્ટ અને જેપી મોલમાંથી 36 કિલો જેટલા ઘીના પાઉચ સહિતની પરચુરણ ચીજ વસ્તુઓ ચોરી કરી ગઈ છે, જેમાંની ત્રણે મહિલાઓની ઇન્ફોસિટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના રાયસણ પોલીસ ચોકી વિસ્તારમાં આવેલા ઉક્ત શોપિંગ મોલમાં છેલ્લા 3-4 દિવસથી ઘીના પાઉચ સહિતની ચીજ વસ્તુઓની ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. વેપારીઓ દ્વારા મોલમાં મૂકવામાં આવતા માલ સામાનની ગણતરી કરવામાં આવે ત્યારે ઘીના પાઉચના સ્ટોકમાં ઘટ આવતી હતી. આથી વેપારીઓએ મોલમાં 3 દિવસના ગ્રાહકના સ્વાગમાં આવેલી 5 મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ 3 મહિલાઓ કિચન માર્ટમાંથી ખરીદી કરવા માટે આવતી હતી. આ મહિલાઓ મોલની બહાર નીકળવા જતા વેપારીએ અટકાવી પૂછતાછ કરતા 3 દિવસથી આ જ મહિલા ગેંગ ચોરીનો અંજામ આપતી હોવાનું બહાર આવ્યું હતું. રાયસણ ખાતે આવેલ કુચન માર્ટ ના ઋતિક કુમાર કાંતિભાઈ પટેલે ફરિયાદ નોંધાવેલી છે કે અમારા મોલમાં 3 લેડીઝો ખરીદી કરવાના બહાને નજર ચૂકવીને 36 કિલો ઘીના પાઉચ તેમજ સ્ટેશનરી તેમજ અલગ અલગ વસ્તુની નજર ચૂકવીને છુપાવીને ચોરી કરીને નીકળી ગયેલા છે. જેના આધારે સીસીટીવી તથા એના આધારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વીજી રાઠોડ તેમજ પીએસઆઈ એજે શાહ તેમજ એએસઆઈ પ્રવીણભાઈ અંબાલાલ તેમજ ડિસ્ટાફના માણસોએ તપાસ કરી આરોપી ખુશ્બુબેન નિલેશભાઈ ધમંડે ઉમરવસ 35 રહેવાસી છારાનગર કુબેરનગર, બીજા શકુંતલાબેન નટવરભાઈ ધમંડે ઉમરવસ 60 રહેવાસી છારાનગર કુબેરનગર અમદાવાદ, ત્રીજા આરતીબેન ઘનશ્યામભાઈ રાઠોડ ઉમરવસ 32 રહેવાસી નરોડા પાટિયા, આ ત્રણને આ ગુના કામે એરેસ્ટ કરેલ છે અને આગળની કાર્યવાહી ઇન્ફો સિટી પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે.